નમસ્કાર ધોરણ ચાર વિષય અંગ્રેજી આજે આપણે અંગ્રેજીમાં નવું યુનિટ યુનિટ નંબર થ્રી માય ફેમિલીનો અભ્યાસ કરીશું યુનિટ થ્રી માય ફેમિલી માય એટલે કે મારું ફેમિલી એટલે કે કુટુંબ અથવા પરિવાર તો યુનિટ નંબર થ્રી છે માય ફેમિલી એટલે કે મારું કુટુંબ અથવા મારો પરિવાર આપણા કુટુંબમાં મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન કાકા કાકી વગેરે વગેરે સભ્યો હોય છે ગુજરાતીમાં આપણે કાકા કાકી માસા માસી ફોઈ ફુઆ ભાઈ બહેન દાદા દાદી વગેરે વગેરે કહીએ છીએ પરંતુ તેમને અંગ્રેજીમાં શું કહેવાય તે આજે આપણે યુનિટ નંબર ત્રણમાં શીખીશું સૌથી પહેલો સ્પેલિંગ છે મધર સ્પેલિંગ છે એમ ઓ એચ ઇ આર સ્પેલિંગનો ઉચ્ચાર થશે મધર મધર એટલે માતા ત્યારબાદ છે ફાધર સ્પેલિંગ છે એફ એ ટીએચર ફાધર એટલે કે પિતા આગળ છે ડોટર ડી એ યુ જી એચ ટી ઈ આર ડોટર એટલે કે દીકરી સન એસઓએન સન એટલે કે દીકરો અથવા છોકરો આન્ટ સ્પેલિંગ છે એ યુ એન ટી આન્ટ એટલે કાકી પણ કહી શકો માસી પણ કહી શકો અને ફોઈ પણ કહી શકો અંકલ યુ એન સી એલ ઇ અંકલ એટલે કાકા પણ કહેવાય માસા પણ કહેવાય અને ફુઆ પણ કહેવાય જેમ આંટીમાં કાકી માસી ફોઈ આવી જાય તેમ અંકલમાં પણ કાકા માસા ફૂવા કહેવાય આગળ છે ગ્રેન્ડ મધર જી આર એનડી એમઓ ટી એચ ઇ આર ગ્રેન્ડ મધર એટલે દાદી મધર એટલે શું હતું માતા તો ગ્રેન્ડ મધર એટલે દાદી

पति अगर छे सिस्टर एस आई एस टी ई आर सिस्टर એટલે કે બહેન બ્રધર બી આર ઓ ટી એચ ઈ આર બ્રધર એટલે કે ભાઈ નેફ્યુ એન ઈ પી એચ ઈ ડબલ્યુ નેફ્યુ એટલે કે ભત્રીજો ભાણો એટલે કે ભત્રીજી ભાણી છોકરાઓ માટે ભત્રીજો અથવા ભાણો અને અહીંયા છોકરીઓ માટે હોય તો નિશ એન આઈ સી ઈ નીશ એટલે ભત્રીજી અથવા ભાણી વિદ્યાર્થી મિત્રો અહીં આપેલ એક થી ચૌદ સ્પેલિંગ અર્થ અને ઉચ્ચાર સાથે તમારે અંગ્રેજીની નોટબુકમાં પાંચ વાર લખી મોઢે કરવાના રહેશે પ્રશ્ન નંબર એક બોક્સમાં આપેલા શબ્દો વાંચો અને ખાલી જગ્યા પૂરી શબ્દો પૂર્ણ કરો અહીં તમે જોઈ શકો છો આપણને બોક્સમાં કેટલાક સ્પેલિંગ આપેલા છે મધર એટલે કે માતા ફાધર એટલે કે પિતા સિસ્ટર એટલે કે બહેન બ્રધર એટલે ભાઈ અંકલ એટલે કાકા માસા ફુઆ આન્ટ એટલે કે કાકી માસી ફોય ડોટર એટલે કે દીકરી સન એટલે દીકરો હસબન્ડ એટલે કે પતિ વાઈફ પત્ની ગ્રેન્ડમધર એટલે કે દાદી અને ગ્રેન્ડફાધર એટલે દાદા તો અહીં આપેલા સ્પેલિંગનો ઉપયોગ કરીને આપણે નીચે આપેલા ખૂટ્ટા અક્ષર પૂરીશું બરાબર તો પહેલું સ્પેલિંગ છે મધરનો અથવા જો તમને સ્પેલિંગ ન ખ્યાલ આવે તો એમ શરૂઆતમાં કયો અક્ષર છે એમ તો એમથી થ શરૂ થતો સ્પેલિંગ અહીંયા કયો આપેલો છે મધરનો તો મધરનો સ્પેલિંગ છે એમ ઓ ટી એચ ઇ આર મધર એટલે માતા તો એમ પછી આવશે ઓ ટી એચ ઇ આર આપેલું છે જે સ્પેલિંગ લખાય તેના પર લીટો કરતા જઈશું એટલે એમ ઓ ટી એચ ઇ આર મધર એટલે માતા બીજો સ્પેલિંગ છે શરૂઆતનો અક્ષર છે એફ તો એફથી શરૂ થતો હોય એવો સ્પેલિંગ શોધો તો છે ફાધર એફ એ ટી એચ ઇ આર તો આપણે ખૂટતો અક્ષર પૂરીશું એફ એ ટી એક ખાલી જગ્યામાં એક જ આલ્ફાબેટ લખવાનો એફ એ ટી એચ ઇ આર ફાધર એટલે પિતા નંબર ત્રણ ખાલી જગ્યા ખાલી જગ્યા એફ ઇ તો સ્પેલિંગ છે વાઈફનો ડબલ્યુ આઈ એફ ઇ વાઇફ એટલે કે પત્ની તો સ્પેલિંગ લખીશું આપણે ડબલ્યુ આઈ એફ ઇ વાઇફ એટલે પત્ની નંબર ચાર હસબન્ડ એચથી શરૂ થતો હોય પહેલો અક્ષર કયો છે એચ તો એચથી શરૂ થતો શબ્દ શોધો તો છે હસબન્ડ એચ યુ એસ બી એ એન ડી હસબન્ડ એટલે પતિ તો આપણે સ્પેલિંગ લખીશું એચ યુ એસ બી એ એન ડી હસબન્ડ એટલે પતિ નંબર ફાઈવ ખાલી જગ્યા એ યુ જી એચ ખાલી જગ્યા ઇ આર તો સ્પેલિંગ આવશે ડોટરનો તો છે ડી એ યુ જી એચ ટી ઈ આર ડોટર એટલે દીકરી પછી છે એસ ખાલી જગ્યા એન તો એસ થી શરૂ થતો શબ્દ બે છે પણ ત્રણ અક્ષર વાળો કયો શબ્દ છે તો સ્પેલિંગ છે ઓ એસ ઓ એન સન એટલે દીકરો અથવા છોકરો એસ ખાલી જગ્યા એસ ખાલી જગ્યા ઈ આર તો એસ થી શરૂ થતો શબ્દ એસ થી શરૂ થતો શબ્દ સિસ્ટર છે એસ આઈ એસ ટી ઈ આર તો એસ આઈ એસ ટી ઈ આર સિસ્ટર એટલે દીકરી નંબર એટ ખાલી જગ્યા આર ખાલી જગ્યા ખાલી જગ્યા એચ ઇ આર તો બાકી રહેલા સ્પેલિંગમાં શોધો કયો સ્પેલિંગ આવશે બ્રધર બી આર ઓી એચ ઇ આર તો લખીશું આપણે બી આર ઓી એચ ઇ આર બ્રધર એટલે કે ભાઈ એ યુ એન તો એથી શરૂ થતો સ્પેલિંગ કયો છે આન્ટ એ યુ એન ટી આન્ટ એટલે કાકી માસી ફોય તો એ યુ એન ટી આન્ટ પછી છે યુ એન ખાલી જગ્યાએ ખાલી જગ્યા ઈ તો યુ થી શરૂ થતો સ્પેલિંગ કયો છે અંકલ યુ એન સી એલ ઇ તો યુ એન સી એલ ઇ અંકલ એટલે કાકા માસા ફુઆ જી આર એ એન ખાલી જગ્યા એમ ખાલી જગ્યા ખાલી જગ્યા એચ ઇ આર તો એમ

પ્રશ્ન નંબર બે ગુજરાતી શબ્દોના અંગ્રેજી નામ લખો અહીંયા કાઉન્સમાં આપણને નીચે આપેલ ગુજરાતીના અંગ્રેજી સ્પેલિંગ આપેલા છે ગુજરાતીની સામે તેનો યોગ્ય સ્પેલિંગ આપણે ઉપરથી બોક્સ શોધીને લખવાનો છે તો સૌથી પહેલું છે શબ્દ માતા તો માતાને આપણે અંગ્રેજીમાં શું કહીએ મધર તો મધરનું સ્પેલિંગ શું થશે એમ ઓટી એચ ઇ આર તો જે સ્પેલિંગ આપણે લખીશું એને ચેકતા જઈશું તો સ્પેલિંગ છે એમઓ ટી એચ ઇ આર મધર એટલે કે માતા નંબર બે આગળ ગુજરાતી છે દીકરી તો દીકરીને અંગ્રેજીમાં કહેવાય ડોટર સ્પેલિંગ છે ડીએ યુ જી એચ ટી ઈ આર ડોટર એટલે કે દીકરી તો લખીશું આપણે સ્પેલિંગ ડી એ યુ જી એચ ટી ઈ આર ડોટર એટલે દીકરી નંબર થ્રી પિતા પિતાને અંગ્રેજીમાં કહેવાય ફાધર સ્પેલિંગ છે એફ એ ટી એચ ઈ આર ફાધર એટલે પિતા પિતાં ચાર અંગ્રેજીમાં શું કહેવાય સન સ્પેલિંગ છે એસઓ એન સન એટલે દીકરો આગળ છે દાદી તો દાદીને અંગ્રેજીમાં કહેવાય ગ્રેન્ડ મધર સ્પેલિંગ છે જી આર એન ડી એમ ઓ ટી એચ ઇ આર ગ્રેન્ડ મધર એટલે કે દાદી આગળ છે દાદા દાદાને અંગ્રેજીમાં કહેવાય ગ્રેન્ડ ફાધર સ્પેલિંગ છે જી આર એ N એફ એ ટી એચ ઇ આર R Grandfather એટલે દાદા કાકી તો કાકીને અંગ્રેજીમાં શું કહેવાય aunt તો એ યુ N ટી આન્ટ એટલે કાકી માસા તો માસાને અંગ્રેજીમાં શું કહેવાય અંકલ સ્પેલિંગ છે યુ એન સી એલ ઇ અંકલ એટલે માસા અથવા કાકા અથવા ફુઆ ભાઈ ભાઈને અંગ્રેજીમાં કહેવાય બ્રધર સ્પેલિંગ છે બી આર ઓ એચ ઇ આર બ્રધર એટલે ભાઈ બહેન બહેનને અંગ્રેજીમાં શું કહેવાય સિસ્ટર એસ આઈ એસ ટી ઈ આર સિસ્ટર એટલે બહેન પત્ની પત્નીને અંગ્રેજીમાં કહેવાય વાઈફ સ્પેલિંગ છે ડબલ્યુ આઈ એફ ઇ વાઇફ એટલે પત્ની અને નંબર બાર પતિ પતિને કહેવાય હસબન્ડ એચ યુ એસ બી એન્ડ ડી હસબન્ડ એટલે પતિ પ્રશ્ન નંબર એક તમારે સ્વાધ્યપોથીમાં પણ પૂરવાનો છે અને નોટબુકમાં પણ લખવાનો છે ઉપરના કાઉન્સ લખવાની જરૂર નથી જ્યારે પ્રશ્ન નંબર બે તમારે ફક્ત સ્વાધ્યપોથીમાં જ પૂરવાનો છે નોટમાં લખવાનો નથી